બ્રિટનમાં છેલ્લા અમુક દિવસોથી જે એન્ટી ઇમિગ્રન્ટ્સ પ્રોટેસ્ટ ચાલતી હતી તેમાં ઓલમોસ્ટ 600 જેટલા લોકોની ધરપકડ કરી લેવાઈ છે. જેટલી સંખ્યામાં માઇગ્રન્ટ્સ વિરોધી પ્રદર્શનકારીઓ હતા એના કરતાં ક્યાંય મોટી સંખ્યામાં એન્ટી રેસિઝમ કેમ્પેનર્સથી યુકેના રસ્તાઓ ભરાઈ ગયા હતા અને હજારો પોલીસ ડ્યુટીમાં તહેનાત છે. લગભગ 2 અઠવાડિયા પહેલાં ઇંગ્લેન્ડના સાઉથપોસ્ટ શહેરમાં 3 બાળકીઓની હત્યા બાદ એક ફેક ન્યૂઝ વાયરલ થઈ હતી જેમાં હત્યારો મુસ્લિમ માઇગ્રન્ટ છે તેવી અફવાઓ વહેતી થઈ હતી. તે બાદ જમણેરી જૂથો મુસ્લિમ અને ઇમિગ્રન્ટ્સ વિરોધી સૂત્રોચ્ચાર સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ઘણા વિસ્તારોમાં હિંસા થઈ હતી, તોફાનો થયા, દુકાનો લૂંટાઈ. આ જોઈને માનવાધિકાર જૂથો અને ડાબેરી જૂથો પણ માઇગ્રન્ટ્સ વેલકમ ઇન ઇંગ્લેન્ડ આવા બેનર્સ સાથે રસ્તાઓ પર આવી ગયા હતા. હકીકતે આ બાળકીઓની હત્યા કરનારો 17 વર્ષીય યુવાન છે જે યુકેમાં જ જન્મ્યો હતો અને તેમના માતા પિતા આફ્રિકાના રવાન્ડામાંથી આવીને બ્રિટનમાં વસ્યા હતા, પરંતુ ફેક ન્યૂઝના આધારે પ્રદર્શનો અને હિંસાએ જે સ્વરૂપ ધારણ કર્યું કે જે ઇંગ્લેન્ડે છેલ્લા દાયકાઓમાં જોયું નથી. હાલ વીકેન્ડની રજાઓને જોતા રમખાણો ડામવા માટે સ્પેશિયલી ટ્રેન્ડ હોય તેવા 6000 જેટલા પોલીસ ફોર્સને રિસ્કી લાગતી જગ્યાઓ પર તહેનાત કરાયા છે. તેમણે આરોપ સાબિત થવા પર 3 વર્ષ સુધીની જેલની સજા થવાની પણ ચીમકી આપી છે. આ બાદ છેલ્લા દિવસોની સરખામણીએ પ્રદર્શનકારીઓનો ગુસ્સો શાંત થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી 140 જેટલા લોકો પર ચાર્જીસ લગાડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ વાયરલ કરનારા એક 55 વર્ષીય મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ઓનલાઈન નફરત ફેલાવનારા ટ્વીટ્સ અને સ્ટેટસ મૂકવા બદલ પણ લોકોની ધરપકડ કરવાનો દોર હાલ ઇંગ્લેન્ડમાં ચાલી રહ્યો છે. આટલા દિવસની હિંસામાં જેટલું પણ નુકસાન થયું છે તે નુકસાનની રિકવરી કરવા માટે 4 લાખ પાઉન્ડ જેટલા નાણાં એકઠા કરવામાં આવી રહ્યા છે. આ પૈસાની મદદથી મસ્જિદ, અમુક ઇમારતો, લાઇબ્રેરી, તેના પુસ્તકો આવી જગ્યાઓને યા તો ખસેડવામાં આવશે યા તો ફરીથી બનાવવામાં આવશે. ગો ફંડમી નામની એક ફંડ રેઝર કંપનીના જણાવ્યા પ્રમાણે 10 લાખ કરતાં પણ વધુ નાણાં ઓનલાઈન એકઠા થઈ ચૂક્યા છે, જેનાથી રમખાણોમાં ઈજા પામ્યા હોય તેમને પણ સહાય આપવામાં આવશે. પોલીસની ચપળ કામગીરી બદલ કિંગ ચાર્લ્સે પણ વડાપ્રધાન કેર સ્ટારમર સાથે ફોન પર વાત કરીને પોલીસનો આભાર માન્યો હતો.